कोरोना वायरस ना वधતા જતા કેસ વચ્ચે ગુજરાત સરકાર જોરદાર રીતે એલર્ટ થઈ ગઈ છે। આના ભાગરૂપે હવે 3 જાન્યુઆરી ના દિવસે 15 થી 18 વર્ષના 35 લાખ તરુણોને રસી આપવામાં આવશે। રાજ્યમાં કોઈ પણ તરુણ રસીકરણમાં બાકી ન રહી જાય તે માટે તમામ ડેટ તૈયાર કરી લેવામાં આવી છે। રાજ્યમાં આરોગ્ય વિભાગના જિલ્લા કલેક્ટર ડીડીઓ મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી ચૂકી છે। આ તરુણોની સાથે ફ્રન્ટલાઈન વર્કર્સ હેલ્થ વર્કર્સ તેમજ 60 વર્ષથી વધુ વયના કોમરબિડને પણ વેક્સિન આપવામાં આવશે। 39 અઠવાડિયા પછી દરરોજ વેક્સિનમાં વધારો કરવામાં આવશે। તો રાજ્ય સરકાર પાસેથી 35 લાખ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે। આરોગ્ય અધિક સચિવ મનોજ અગ્રવાલે શનિવારના દિવસે ઉપયોગી માહિતી આપી હતી। અગ્રવાલે આ અંગે મીડિયાને વિગતો આપતા કહ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વેક્સિનેશન અભિયાનની સંપૂર્ણ તૈયારી કરીને તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે। શાળાઓ આઈટીઆઈ કે શાળાઓને ન જતા બાળકો પણ આવરી લેવાશે। ઉપરાંત દિવ્યાંગ સંસ્થાઓ અનાથ આશ્રમો તથા માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા બાળકોને સાચવતી સંસ્થાઓને પણ આવરી લેવામાં આવશે। કોવિડ-19માં રસીકરણ તરફ વધારાનું એક પગલાં લેતા 3 તારીખથી 15 થી 18 વર્ષના જે બાળકો છે એમના માટે રસીકરણ ચાલુ થઈ જશે। એના માટેની તમામ તૈયારીઓ જિલ્લાના વહીવટીતંત્ર અને રાજ્યના વહીવટીતંત્રે કરી લીધી છે અને એમાં લગભગ અંદાજે 35 થી 36 લાખ બાળકો અમને મળવાની શક્યતા છે। આ તમામ બાળકોમાં અમે પ્રથમ શાળાઓમાં આઈટીઆઈ કોઈ જગ્યાએ એ લોકો કામ ધંધો કરતા હોય ત્યાં શાળામાંથી ડ્રોપઆઉટ થયો હોય તો ઘરમાં એ પ્રમાણે આ લોકોનું રસીકરણ કરવાના છીએ અને એમાં કોઈ પણ બાળક ન રહી જાય એ પ્રમાણેના તમામ પ્રયાસો અત્રેથી કરવામાં આવી રહ્યા છે। એ બાબતની હાલમાં જ આજે એક વિડીયો કોન્ફરન્સ પણ જિલ્લાના કલેક્ટરશ્રીઓ મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ ડીડીઓશ્રીઓ અને આરોગ્ય તંત્રના અધિકારીઓ સાથે કરવામાં આવી હતી। એમાં રસીકરણ કેવી રીતે કરવું, કેવી રીતે સેશન ગોઠવવું, કોવેક્સિનની રસી કેવી રીતે એમને આપવી એ બધાની ચર્ચા કરવામાં આવી અને બાળક ન રહી જાય એના માટે કેવી રીતે આગળ વધવા એ બાબતની જાણ પણ એમને કરવામાં આવી। આમાં આપણે જેમ જાણીએ છીએ કે કોવેક્સિન આપવાની છે। હવે કોવેક્સિન જે છે એ એક વાયલમાં 20 બાળકોને મળી શકે એ પ્રમાણે એની પેકિંગ હોય છે, એટલે અમે એમાં મિનિમમ વેક્સિનનું લોસ થાય એની કાળજી લઈને કામગીરી કરવાના છીએ। અમારી પાસે અંદાજે 35 લાખનો જથ્થો છે, જેમાંથી 15 લાખની આજુબાજુ કોવેક્સિન છે। એ જથ્થો પણ એ લોકોએ ખાતરી આપી છે કે એકાદ 2 દિવસમાં બીજો જથ્થો પણ આવી જશે, એટલે વેક્સિન પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ છે અને એ જે જથ્થો છે એ ઉપયોગ 3 તારીખથી અમે ચાલુ કરી દઈશું। એનું રજીસ્ટ્રેશન આજથી ચાલુ થઈ ગયું છે અને ઓન ધ સાઇટ રજીસ્ટ્રેશન 3 તારીખથી ચાલુ થશે। અમે માનીએ છીએ કે મહત્તમ કામગીરી ઓન સાઇટ રજીસ્ટ્રેશનથી થશે। એની અંદર જે બીજા આઇડેન્ટિટી માટેના કાર્ડ અને પત્રો છે, જેમ કે આધાર કાર્ડ, પછી બીજા ડ્રાઇવિંગ લાયસન્સ અગર કોઈની પાસે હોય અને એ સિવાય અન્ય કોઈ પહેચાનપત્ર અને સાથોસાથ સ્કૂલનો આઈડી કાર્ડ, એ તમામ પ્રકારના આઇડેન્ટિટી કાર્ડ જે છે એનો ઉપયોગ એમાં થઈ શકશે। અગર કોઈ આઇડેન્ટિટી કાર્ડ ના હોય તો પણ એને પર્સન વિધાઉટ આઇડેન્ટિટી કાર્ડ તરીકે નોંધીને એમને રસી આપવામાં આવશે।